सात पगला आकाश मां, लेखक कुंदनिका कापड़िया। चैप्टर 22। एक प्रचंड वावाजोड़ानी जेम मृत्यु आव्यो अने घड़ीक वार मां भयानक उथलपाथल करीने चाल्यु गयो। थोड़ा दिवस पछी बाहर थी तो शांति पथराई गई, पण अंदर हती एक वेदना भरी उज्जड़ता, भय अने विंधाई गयेला भविष्यनो भंगार। पण घणु बधु फरी उभु तो करवु पड़शे, ભવિષ્યની રચના કરવી પડશે। એક જીવન વિલીન થઈ ગયું, પણ જીવનનો પ્રવાહ તો અખંડ છે। જયાબહેન અત્યાર સુધી જાણીએ અજાણીએ વિપુલના માં હોવાને કારણે ઘરમાં પોતાનું અધિકાર ભર્યું સ્થાન અનુભવતા હતા। વિપુલ જતા તેમના મનમાં ભયનો એક ઓળો પથરાઈ ગયો। હવે પોતે એનાને આશ્રય હતા, એના પોતાને પહેલાની જેમ સાચવશે, એનાની ન ગમતી વાતોનો ખુલ્લો વિરોધ કરવાનું હવે પોતાનાથી બનશે। એનાને હજી પોતાને વિશે વિચાર નહોતા આવ્યા। તેનું હૃદય વિપુલથી ભરેલું હતું, કેટલા પ્રેમથી, કોઈ વિશાળતાને બાથ ભરવાના સોણલા સાથે બંનેએ સહપ્રમાણ આદર્યું હતું। મૃત્યુ જીવનનું એક અવિભાજ્ય અંગ છે જ, પણ એ આટલો વહેલો કેમ ચાલ્યો ગયો? અને જતી વખતે અંતરમાં ગુસ્સો, કડવાશ, વિરોધાભાસ લઈને ગયો। ઓહ, રોજ રોજ માણસ નજર સામે જુએ છે અને છતાં તેને ખાતરી નથી થતી કે પોતાનું મૃત્યુ પણ કોઈ પણ પડે આવી શકે છે। એવી ખાતરી થતી હોત તો માણસ જીવનની એકે એક ક્ષણને સંપૂર્ણતાથી, મધુરતાથી જીવવાનું નક્કી ન કરત? વિપુલ મૃત્યુ વખતે હૃદયમાં શાંતિને સમતા લઈને ગયો હોત તો પોતાનો શોક જરા ઓછો હોત? ફરી ફરી મન એકની એક વાત વાગોળિયા કરતું હતું, વિપુલે આટલો ગુસ્સો ન કર્યો હોત, તે આટલો તંગ ન રહેતો હોત તો કદાચ આવું ન થયું હોત। પણ કવિતા લખવી એ શું ગુનો છે? દક્ષતાપૂર્વક કામ કરવું, લોકપ્રિય થવું, વધુ કમાવવું, એ શું ગુનો છે? પતિ માટે એ જો ગુનો ન હોય તો પત્ની માટે એ ગુનો કેમ કરીને હોઈ શકે? આઠેક દિવસ પછી એનાએ સાસુને કહ્યું કે કાલથી હું કામ પર જઈશ। જયાબહેનને રાહત થઈ કે એનાની આવક સારી હતી, નહીં તો ઘર ચલાવવાનું મુશ્કેલ બનત। કામ પર જવાની તૈયારી કરતા એનાને શરૂના દિવસો યાદ આવી ગયા। બંનેમાં ખૂબ ઉત્સાહ હતો, બંને બધા કામ સાથે કરતા, સાથે જ રસોડામાં જઈ ચા કોફી બનાવતા, વાતે વાતે મજાક કરતા, હસતા, કામ કામ ન રહેતું, રમત રમતા હોય એવું લાગતું। પોતે નાહવા ગઈ હોય ત્યારે વિપુલ નાસ્તા માટે ટેબલ તૈયાર કરતો, ઘણીવાર ગરમ ગરમ પૂરી બનાવી નાખતો। આ મારું કામ, આ તારું, એવા ભેદ હતા નહીં। મુક્તિ ધીરે ધીરે ટુકડાઓમાં કદાચ આવતી હશે, એનાએ શોકપૂર્વક વિચાર્યું। કામની બાબતમાં વિપુલને ખાસ ભેદભાવ ન હતો, પણ પોતાના કરતા એના વધુ લોકપ્રિય હોય એ તેનાથી સાખી શકાયું નહીં। પુરુષ સ્ત્રી કરતા ચડિયાતો જ રહેવો જોઈએ એવું એ માનતો હશે, પણ એવી સરખામણી શા માટે કરવી જોઈએ? બંને એકબીજા માટે, ઘર માટે, બાળકો માટે હોય, બંનેની જે કાંઈ આંતરબાહ્ય સમૃદ્ધિ હોય તેનો લાભ એકબીજાને મળતો હોય, પછી આવી સરખામણી કરવાની જરૂર શી? પુત્ર પોતાના કરતા વધુ કમાય તો પિતા રાજી થાય છે, તો એ જ માણસ પત્ની પોતાના કરતા વધુ કમાય તો રાજી કેમ નથી થઈ શકતો? એનો અર્થ એમ થાય કે પત્નીને એ પોતાની ગણતો નથી? શોકભર્યા હૃદયે તેણે કપડાં પહેર્યા, હંમેશા પહેરતી હતી તે જ। પોતાની વ્યવસ્થાને વસ્ત્રો જેવા બાહ્ય ચિહ્નોમાં પ્રકટ કરવાનું તેને હંમેશા છીછરું લાગ્યું હતું, પણ ચાંદલો કરવા જતા તે એક ક્ષણ થોભી। કપાળે તો રોજ મોટો ગોળ લાલ ચટાક ચાંદલો કરતી, ચાંદલા સાથે કેવી માન્યતા જોડાયેલી છે તેની તેને ખબર હતી, પણ તેને માટે ચાંદલો કપાળનો માત્ર એક શણગાર હતો, અને શણગારની કિંમત શણગારથી વધુ તેણે ગણી ન હતી। કપાળ પર નાનો, મધ્યમ, મોટો ચાંદલો કરી જોઈને, કપાળ કોરું રાખી જોઈને છેવટે તેણે મનોમન નક્કી કર્યું હતું કે પોતાનું કપાળ મોટા ચાંદલાથી વધારે શોભે છે। દરેક મનુષ્યની જેમ કહો કે દરેક સ્ત્રીની જેમ, તેની પણ શણગાર દ્વારા એકમાત્ર ઈચ્છા ચહેરો વધુ દર્શનીય બની રહે તેટલી જ હતી। ચાંદલા કે બીજા કોઈ શણગારને, કપડાને કે કપડાના રંગને વિપુલ હોવા ન હોવા સાથે કાંઈ જ સંબંધ ન હતો, પણ તેને ખબર હતી કે સાસુ પોતાના કપાળ પર ચાંદલો જોતા જ હચમચી જશે, અને તેમના જેવી લાખો કરોડો હિન્દુ સ્ત્રીઓ માનતી હતી કે પતિ હોય ત્યારે સ્ત્રીની વેશ સજ્જામાં તે બાબતની જાહેરાત થતી રહેવી જોઈએ,
અને પતિ ન હોય ત્યારે પણ તેણે પોતાના વેશને શણગાર કે શણગારના અભાવ દ્વારા સતત તે બાબતની જાહેરાત કરતા ફરવું જોઈએ કે તેનો પતિ હયાત નથી. પુરુષો તો કદી પત્ની હોવાની કે ન હોવાની માહિતી પોતાના કપડા પર શરીર પર લઈને ફરતા નથી. તે બબડી અને સાસુ સાથે હવે કેવો સંઘર્ષ થશે તેની કલ્પના કરી રહી. એક પળ થયું, જવા દો ને, ચાંદલો કરવાથી કે ન કરવાથી શો ફરક પડવાનો છે, હું જે છું તે છું જ. પણ પછી યાદ આવ્યું, નક્કી કર્યું હતું કે સંઘર્ષના ભયથી કોઈ ખોટી વાત કબૂલ નહીં કરી લઉં. મારે ચાંદલો કરવો કે ન કરવો તે ફક્ત મારી રૂચિની વાત છે, મને ન ગમે ને હું ચાંદલો ન કરું તે વાત જુદી છે, પણ પતિ મૃત્યુ પામે એટલે ચાંદલો ન કરાય એવી વાહિયાત માન્યતાઓમાં પોતે પોતાના આચરણ દ્વારા કદી ટેકો નહીં આપે. તૈયાર થઈ પર્સ લઈને તે બહાર નીકળી. સાસુ કઈ કામમાં હશે ને પોતાને નહીં જુએ તો અત્યાર પૂરતી તો કડવાશની થોડી ક્ષણો ટળી જશે એવી આશા સાથે તેણે બૂમ મારી, માં હું જાઉં છું, અને પગમાં ચપ્પલ પહેર્યા. પણ જયાબહેન નજીકમાં જ હતા, એના ઘરની બહાર પગ મૂકે તે પહેલા તે ત્યાં આવી ગયા. એનાને જોઈ આઘાત પામી મોટેથી બોલી પડ્યા, હાય હાય, વિધવાથી ચાંદલો કરાય? ઉમરો ઓળંગવા જતી સાસુનું વચન સાંભળી અટકી ગઈ. સાસુ ભણી ફરીને બોલી, કોઈ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે વિધવાથી ચાંદલો ન કરાય? પછી વળી જાણે યાદ આવ્યું હોય તેમ બોલી, અને ધારો કે એવું લખ્યું હોય પણ છેવટે એ શાસ્ત્રોએ પુરુષોએ જ રચેલા ને. હવે પોતે એનાને આશ્રયે છે એ લાગણીથી જાણી અજાણી પકડ મન પર હોવા છતાંય જયાબેનથી રહેવાયું નહીં. એક ચિત્કાર કરીને તે બોલ્યા, આવા ને આવા વિચારોથી તે મારા દીકરાનો જીવ લીધો. એક ક્ષણ એનાના અંતરમાં આગ સળગી ઉઠી, પણ બીજી ક્ષણે તેનું હૃદય દુઃખથી છલોછલ ભરાઈ ગયું. સાસુની વાતનો જવાબ આપવાનું મન થયું નહીં, પણ હવે એમની સાથે રહેવાનું છે, ના હવે એમને પોતાની સાથે રાખવાના છે. આમ પણ કોઈનું મન પોતાના વિશેની ગેરસમજથી દુઃખી થયા કરે એવી પરિસ્થિતિ તેનાથી સહન થતી નહીં. સ્વભાવથી તે બીજાઓ સુખી રહે એવી ઈચ્છા રાખનારી અને એ માટે શક્ય એટલી કોશિશ કરનારી સ્ત્રી હતી. અંદર જઈ હાથમાંથી પર્સ બાજુ પર મૂકી ખુરશીમાં બેસી પડતા તે શક્ય એટલી શાંત થઈને બોલી, એ માત્ર તમારો દીકરો જ હતો માં? મારો પતિ ન હતો? મને શું એને માટે કોઈ પ્રેમ ન હતો? તેનો અવાજ રૂંધાઈ ગયો. બોલો બોલો, તમારા હૃદય પર હાથ મૂકીને કહો, તમે ખરેખર એમ માનો છો કે મને એના માટે પ્રેમ ન હતો? જયાબહેન જરા પાછા પડી ગયા, પણ પોતાને સંભાળી લઈને બોલ્યા, એમ નહીં, તે જરાક વધુ કાળજી લીધી હોત. કઈ કાળજી માં? ખરી વાત એ છે કે તમને મારે માટે પ્રેમ નથી અને એને પણ ન હતો. વિપુલ કરતા મેં તમારું વધુ નજીકથી વધારે ધ્યાન રાખ્યું છે, પણ તમારે મન હું તમારા દીકરાની પત્ની જ છું, એથી વધારે કશું જ નહીં. હું તમને પૂછું, વિપુલની જગ્યાએ ધારો કે મારું મૃત્યુ થયું હોત તો શું તમે વિપુલને કહેત કે તે તારી જીદ અને અહમથી એનાનો જીવ લીધો? એના ખુલ્લા વિચારની હતી તેવી જયાબહેનને ખબર હતી, પણ તે આટલી સ્પષ્ટતાને હિંમતથી આવી વાતો ઉચ્ચારી શકે તેનો તેમને અનુભવ ન હતો. તેમનું મોં ઝાંખું પડી ગયું. તમે તો ભગવાનમાં માનો છો, બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે તેમ કહો છો, તો કોઈનો જીવ લેવા જેવી પ્રચંડ શક્તિ તમે મારામાં શી રીતે આરોપી? તેના મન પર તાણ રહેતું હશે, એની તેના હૃદય પર અસર થઈ હશે. એ તાણ તારે કારણે હતી. તે કવિતાઓ ન લખી હોત તો ન ચાલત? પોતાના પતિના સુખ શાંતિ કરતા કવિતા લખવાનું વધારે મહત્વનું છે, સાસુ પ્રયત્ન કરીને બોલ્યા. પણ તેમને એનાના જવાબનો ભય લાગ્યો. એનાને આખી વાતનો ખૂબ થાક લાગ્યો. સાસુની વાત સાંભળી ન સાંભળી કરીને ઘરમાંથી નીકળી જવાનું મન થયું. કામ પર જવાથી જરા સારું લાગશે. સારું છે કે આ લંડન છે, ભારતનું કોઈ શહેર નથી. ત્યાં તો લોકો હાય હાય અને બિચારી જેવા શબ્દથી દયા બતાવીને જીવ ખાઈ જાત. પણ હવે પોતાને સહન તો કરવું પડશે. પતિ ગુમાવવાનું દુઃખ જાણે ઓછું હોય તેમ લોકો પણ જાત જાતના વલણો વડે તેને દુખી કરશે. હવે ઘણી રીતે પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. એમાં થાકી ગયે ભાગી છૂટે નહીં ચાલે. પોતાના વિચારોનું તથ્ય તાર્કિક રીતે રજૂ કરવું પડશે. એક ઊંડો શ્વાસ લઈ તે સ્વસ્થ કંઠે બોલી, ઠીક, મારી વાત સમજો માં. એના મન પર તાણ હતું
તે મારે કારણે કે એની પોતાની માન્યતાઓને કારણે. He was a victim of his own belief. આપણા સમાજમાં ઘણી બધી મિથ છે. મિથ એટલે સમજો છો ને, પુરુષને હંમેશા લાગતું હોય છે કે તેણે સદાય આગળ જ રહેવું જોઈએ, તેણે કદી નબળા ન પડવું જોઈએ, નિષ્ફળ ન જવું જોઈએ, એનાથી રડાય તો નહીં જ. તેનું પરિણામ શું આવે છે તે જુઓ. કેટલા બધા પુરુષો હૃદય રોગ કે બીજા આકરા રોગનો ભોગ થઈ પડતા હોય છે. આવો અહંકાર શું કરવામાં, બધા મનુષ્યોમાં અમુક શક્તિ હોય છે, અમુક નિર્બળતાઓ હોય છે, એ સ્વીકારવામાં શા માટે અભિમાન આડે આવવું જોઈએ? રડી લેવામાં કશો વાંધો નહીં એમ પુરુષ માને પોતે સદૈવ સમર્થની પ્રતિમા બની રહેવાનો પ્રયત્ન ન કરે. સરખામણી, સ્પર્ધા, ઈર્ષા, પોતે બધાથી આગળ રહેવો જોઈએ એવો આગ્રહ, એ બધાથી તે ગ્રસ્ત ન થાય તો તેને આટલી મોટી કિંમત ચૂકવવી ન પડે. વિપુલે પોતાની જીદ અને અહંકારનું વજન આટલું વધારી મૂક્યું ન હોત તો કદાચ તેનું હૃદય એ ભાર નીચે તૂટી ગયું ન હોત. તમે કહો છો પતિના સુખ શાંતિ કરતા લખવાનું કઈ વધારે મહત્વનું નથી. ઠીક, આ દુનિયામાં હજારો લાખો કલાકારો છે, લેખકો છે, સંગીતકારો છે. તેમની પત્નીઓ ક્યારે નથી કહેતી કે મારે માટે પ્રેમ હોય તો ચિતરવાનું કે ગાવાનું બંધ કરી દો. ઉલટાનું સ્ત્રીઓ તો તેમને મદદ કરે છે, તેમની ધૂનો ખાસિયતો સંભાળી લે છે. ઘરના મોરચે પુરુષો આટલા નિશ્ચિંત હોય છે તેથી તેઓ પોતાના કાર્યોમાં પૂરું ધ્યાન આપી શકે છે અને સિદ્ધિઓ મેળવી શકે છે. સ્ત્રી ગમે તેટલું મહત્વનું કામ કરતી હોય તો પણ પોતાની ધ્યાનની શક્તિનો અમુક ભાગ તો તેણે ઘર માટે આપવો જ પડે છે. તમે ટીવી પર વ્યવસાયી સ્ત્રીઓના ઇન્ટરવ્યૂ નથી જોતા? સ્ત્રી વિજ્ઞાની હોય, સંશોધક હોય કે સંસદ સભ્ય હોય, બધા પ્રશ્નો પૂછ્યા પછી છેલ્લે એક પ્રશ્ન તો હંમેશા પૂછાય જ છે કે તમારો વ્યવસાય અને તમારી ઘરની જવાબદારી બેનો મેળ તમે કેવી રીતે કરો છો? તમારું કામ ગૃહિણી ફરજની આડે નથી આવતું તો તારું એમ કહેવું છે પુરુષો ઘરનું કામ કરે અને સ્ત્રીઓ કમાવા જાય? જયાબહેને જરા રૂક્ષતાથી કહ્યું. એના દુઃખી થઈ જઈને બોલી, એવો વાંકો અર્થ શું કરવા કરો છો માં? મારું એમ કહેવું નથી કે આણે આ કામ કરવું કે તેણે આ કામ કરવું, પણ જીવનની વ્યવસ્થા એવી રીતે ગોઠવવી જોઈએ કે બેઉને પોતાની આવડત, પોતાની બુદ્ધિ, પોતાના સપનાની સફળતા અનુભવાય. કોણે કયું કામ કરવું તે સમાજ કે પરંપરા નક્કી ન કરી આપે, પોતે જ પોતાની રૂચિને સમજથી નક્કી કરે. પુરુષને ઘરે રહીને ઘરનું કામ કરવાની છૂટ હોવી જોઈએ. પોતાની પર સંપૂર્ણપણે આધારિત થઈ રહેતા કુટુંબોનો પુરુષોને પણ શું બોધ નહીં લાગતો હોય? ઘરને કુટુંબનું સર્જન કરવા સ્ત્રી પુરુષ બંનેની જરૂર પડે છે, તો ઘરને કુટુંબની બધી જવાબદારી પણ બંનેમાં વહેંચાય તો તેમાં ખોટું શું છે? હંમેશા સ્ત્રી જ બધું વૈતરું કરે, હંમેશા તે જ સેવામૂર્તિ, ત્યાગમૂર્તિ બનીને બધું જતું કરે, એવું શું કરવા? કોઈક વાર એક જણ જતું કરે, કોઈક વાર બીજું. વિપુલને મારા લખવા સામે વાંધો ન હતો, એનું મૂળ કારણ તો જુદું હતું. તમે જ કહો, વિપુલને મારે માટે ખરેખર પ્રેમ હતો? જેને માટે પ્રેમ હોય એની કદી ઈર્ષા આવે ખરી? જયાબહેન જવાબ આપી શક્યા નહીં. એનાની વાત ખોટી ન હતી. ભગવાન આપણને દુઃખ સંકટો મોકલે છે, એથી વધારે દુઃખનો ભાર આપણે જ આપણી માન્યતાઓ વડે માથે ઊંચકી લેતા હોઈશું. તેમનો ઝંખવાયેલો ચહેરો જોઈ એના માયાળુતાથી બોલી, હું તમને દુઃખ લગાડવા નથી માંગતી માં, પણ મને નવાઈ લાગે છે કે તમે સ્ત્રી છો, આટલો બધો અન્યાય તમારી નજરે કેમ નથી ચડતો? આપણે સ્ત્રીઓ જ આ અસમાનતાને કેમ ચાલુ રાખ્યા કરીએ છીએ? આપણને એનું કેમ લાગી આવતું નથી? મારો ચાંદલો જોઈને તમે આઘાત પામી ગયા, પણ મને લાગે છે કે પુરુષોનું તો ધ્યાન પણ નહીં જતું હોય કે કોણ ચાંદલો કરે છે ને કોણ નથી કરતું. આપણે જ્યાં બધી નકામી કચકચ લઈને બેસીએ છીએ. સ્ત્રીઓને કોઈ મહત્વની વાત વિચારવાની હોતી નથી, તેથી તે તુચ્છ વસ્તુઓનું વળગણ લઈને ફરે છે. પણ વિધવા ચાંદલો કરે તો પછી વિધવા છે કે સધવા તેની ખબર કેમ પડે? પણ કોને એવી ખબર પાડવી જરૂરી છે અને શા માટે? પુરુષ વિધુર છે કે એના અટકી? સધવાની સામે કોઈ પુલ્લિંગી શબ્દ તેને જડ્યો નહીં. પત્ની વાળા પુરુષ માટે કોઈ શબ્દ નથી, એ તો પત્ની વગરના પુરુષ માટે પણ નથી. ગવ એટલે પતિ, સધવા એટલે પતિયુક્ત,
વિધવા એટલે પતિ વગરની, પણ પુરુષ માટે વિધુર શબ્દ છે, ધુરા વગરનો એટલે વિધુર. તો પત્ની શું ધુરા છે? નરસિંહ મહેતાએ પત્ની મરી જતા ગાયેલું, ભલું થયું ભાંગી જંજાળ. કોઈ સ્ત્રી પતિ મરતા જંજાળ મટી એવું પ્રકટપણે કહી શકે? સ્ત્રીને તો પતિ મરતા પોતે મરી જવું પડતું, સતી થવું પડતું. હવે એ શક્ય નથી, એટલે હવે એને અંદરથી ઉજ્જડ કરી મૂકવામાં આવે છે. મને તો સમજાતું નથી કે પુરુષ વિધુર થાય તેથી તેના જીવનક્રમમાં જો કોઈ ફરક પડતો ન હોય, તેના વસ્ત્રોમાં, કામમાં, સામાજિક મોભામાં ફરક પડતો ન હોય, તો સ્ત્રી માટે શા સારું વિધવા થતાં બધું બદલાઈ જવું જોઈએ? તેની જીવંતતા, ઈચ્છા ને આનંદનો અંત આવી જવો જોઈએ. એનાએ ઊભા થઈને રૂમમાં આંટા માર્યા. ગમે તેમ પણ જયાબહેન થોડા ખુલ્લા તો હતા, શિક્ષિત હતા. એના કામ કરવા જાય, વિપુલને તું કહીને બોલાવે, ઘણા દિવસો લખવામાં ગાળે, એ વિશે તેમને કશો વાંધો ન હતો. પોતાને માટે થઈને તેમણે કદી એના પર હુકમ ચલાવ્યા ન હતા કે ત્રાસ વર્તાવ્યો ન હતો. સહેજ વધારે ધીરજ રાખું તો તે ચોક્કસ મારી વાત સમજી શકશે. આંટા મારતા તે અરીસા પાસે ઊભી રહી. દુનિયામાં આપણા કરતા ચડિયાતા લોકો હોવાના જ. આજુબાજુના અગણિત લોકોનું ચડિયાતા પણ જો કબૂલ રાખી શકાતું હોય તો પત્નીનું શા માટે નહીં? તેણે સાસુ ભણી નજર નોંધી. તમને નથી લાગતું માં કે આમાં તમારો પણ વાંક હતો? જયાબહેન અસ્વસ્થ થઈ ગયા. મારો વાંક? મારો વાંક કઈ રીતે? તું કહેવા શું માંગે છે? તેમનો અવાજ તીણો થઈ ગયો. તમે જો માનતા હોત કે સ્ત્રીએ હંમેશા પુરુષથી ઉતરતા રહેવાની જરૂર નથી, તો તમે વિપુલને એનું અભિમાન છોડી દેવા સમજાવ્યો ન હોત. એનાએ જવાબ આપ્યો. તેણે અરીસામાં પોતાનું મોં જોયું. આ ચહેરો ચાંદલા વડે ખૂબ શોભે છે, તેને મનમાં વિચાર આવ્યો. કંકુની ડબ્બી પાસે જ પડી હતી. તેણે આંગળી પર કંકુ લીધું ને તે સાસુની નજીક આવી. આપણી માન્યતાઓ ખોટી છે. આપણને દબાયેલા રાખવા માટે બીજાઓએ આ આપણા પર ઠસાવી છે. એમ ખબર પડે ત્યારે એ માન્યતાના કુંડાળામાંથી આપણે બહાર નીકળી જવું જોઈએ. શું પહેરવું ને ઓઢવું તે નહીં, પણ સારા વિચારો હોવા, પ્રેમાળ હૃદય હોવું એ જીવન જીવવા માટે વધારે જરૂરી છે. અને તેણે સાસુ કાંઈ સમજે તે પહેલા આગળ આવી કંકુવાળી આંગળી વડે તેમના કપાળમાં લાલ સુંદર ટપકું કરી દીધું. જુઓ, અરીસામાં જુઓ, તમારું મોં ચાંદલા વડે કેટલું શોભે છે. જયાબહેન બૂમ પાડી ઉઠ્યા. એના, આ તે શું કર્યું? તેમણે ઝડપથી કપાળ પરથી કંકુ ભૂસી નાખ્યું. મુક્તિનું નાનકડું ચિહ્ન છે માં, એનાએ શાંત અવાજે કહ્યું. ઘડીક વાર તે એમને એમ સાસુ ભણી જોતી ઊભી રહી અને પછી પર્સ લઈને કામ પર ચાલી ગઈ. તેના ગયા પછી જયાબહેને કપાળ ફરીથી ઘસીને ધોઈ નાખ્યું. એનાએ શું કરી નાખ્યું? મો લૂછીને તે અરીસા પાસે આવ્યા. સામે એક ચહેરો હતો, નિષ્કલંક. ઘણા વર્ષો સુધી એ કપાળ પર લાલ ચટાક ચાંદલો વિરાજતો હતો. પોતાનું એવું ચાંદલા વાળું મો પોતાને ખૂબ જ ગમતું હતું. અચાનક એમને વિચાર આવ્યો, પતિ હોય તો જ ચાંદલો કરાય એવું તો નથી. લગ્ન નહોતા કર્યા ત્યારે પણ હું ચાંદલો કરતી જ હતી ને. ભૂતકાળના સુશોભિત ચહેરાની એક સુખદ યાદમાં તે ખોવાઈ ગયા. અરીસામાં દેખાતું મોઢું, કરતલી વિનાનું કપાળ તેમને એક આમંત્રણ આપી રહ્યું. માત્ર પતિ જ સૌભાગ્ય છે એવું કોણે કહ્યું? નરસિંહ મહેતાનું એક ભજન અચાનક યાદ આવ્યું. અખંડ સૌભાગી અમને કીધા. સૌભાગ્ય ઘણી જાતના હોઈ શકે. એના જેવી પુત્રવધુ હોવી એ સૌભાગ્ય છે. તેમણે થથરતી આંગળી પર કંકુ લીધું, મનને સ્થિર કર્યું અને પછી કપાળની બરોબર વચ્ચે એક સરસ લાલ બિંદી કરી. કપાળ ખૂબ સોહી ઉઠ્યું. કોઈ કપાળમાં ચાંદલો ન પણ શોભે, આ કપાળમાં શોભે છે. તેમણે બીજા કોઈનું એ કપાળ હોય એટલી તટસ્થતાથી વિચાર્યું. અંગ્રેજ સ્ત્રીઓ તો ચાંદલો નથી કરતી, એ લોકો લિપસ્ટિક લગાડે છે. છેવટે બધું ચહેરાની શોભા વધારવા તો છે. એક નાનું અમથું ગોળ લાલ ટપકું, કોઈને કરવું હોય તો કરે ને ન કરવું હોય તો ન કરે, એના વળી નિયમો શા ને નિષેધ છો? એકાએક તે ડુસકા ભરી રડી પડ્યા. ઊંડે ઊંડે થયું. પતિએ જ્યારે કહ્યું કે મારા કરતા તારી આવક વધારે હોય એ હું નહીં ચલાવી લઉં, ત્યારે પોતે ચૂપચાપ માની લેવાને બદલે થોડો વિરોધ કર્યો હોત, દ્રઢતાપૂર્વક ટ્યુશનો ચાલુ રાખ્યા હોત, તો વિપુલને કદાચ તેની ઈર્ષા ને અહંકારમાંથી પાછો વળવા
સમજાવી શકાયો હોત. પોતે તો એનાને જ વિપુલના અહમને પંપાળવા કહ્યું હતું, વિપુલને એની જીત છોડી દેવા કહ્યું ન હતું. ડુસકા ભરતા ભરતા જ તે પૂછી રહ્યા, ભગવાન તે અમને માણસને અમારી માન્યતાના પિંજરામાં આવા કેદ કેમ કર્યા?